પેરિસમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે. ફ્રાન્સની જનતાને નેશનલ ડેની શુભકામના પણ પાઠવી છે. ત્રણેય સેનાના જવાનો પરેડમાં સામેલ થશે. અહીં આવીને ઘર જેવું જ લાગી રહ્યું છે તેવું પ્રધાનમંત્રીનું કહેવું છે. આ સાથે ભારતીયો જ્યાં જાય ત્યાં મિની ભારત બનાવી દે છે. ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ રહેશે. ભારત અને ફ્રાન્સની મિત્રતા અતૂટ છે તેવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું. ભારત સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. આ પ્રવેદો આગળ વધવાની પ્રેરણા આપે છે. દરેક પડકારોનો સામનો કરવા ભારત સજ્જ છે. પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનમાં ફ્રાન્સની રક્ષા માટે ભારતના જવાનો જે શહીદ થયા, ભારતે પોતાની મહાન પરંપરાને જીવંત રાખી. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ તમામ બાબતનો ઉલ્લેખ કર્યો. આ સાથે તમિલ વિશ્વની સૌથી જૂની ભાષા છે તેવું પણ તેમણે કહ્યું. શરીરનું કણ કણ દેશ માટે સમર્પિત છે તેવું પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું. આ સાથે ભારતમાં ચંદ્રયાન 3ના ઐતિહાસિક લોન્ચિંગને લઈને તેમણે વાત કરી. ચંદ્રયાન 3ની લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ. થોડા કલાકો બાદ ભારત મિશન મૂન લોન્ચ કરશે. ભારતમાં 24 કલાક બેન્કિંગ સેવા ઉપલબ્ધ છે. વિશ્વનું 46% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. તો ભારતની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં હવે ખિસ્સામાં રૂપિયા રાખવાની જરૂર નથી. આ સાથે જ પેરિસમાં હવે રૂપિયામાં થશે ચૂકવણી. ભારતમાં રોકાણ કરવાનો સુવર્ણ અવસર છે. સાથે ફ્રાન્સમાં માસ્ટર્સ કરતા વિદ્યાર્થીઓને હવે વિઝા મળશે. 5 વર્ષ માટે વિદ્યાર્થીઓને લોંગ ટર્મ વિઝા મળશે. આ વાત પ્રધાનમંત્રી મોદીએ કરી. હાલ મેં આઈ યુએન કી એક રિપોર્ટ ભી જરૂર દેખી હોગી. ઉસ રિપોર્ટ મેં યુએન કહેતા હૈ સિર્ફ 10-15 સાલ કે ભીતર હી ભારત ને 415 મિલિયન યાની લગભગ 42 કરોડ દેશવાસીઓ કો 42 કરોડ દેશવાસીઓ કો ગરીબી રેખા સે બહાર નિકાલા હૈ. આપ કલ્પના કર સકતે હૈ 415 મિલિયન 415 મિલિયન યાની ये પૂરે યુરોપ કી પોપ્યુલેશન સે ભી જ્યાદા હૈ. ये પૂરે અમેરિકા કી પોપ્યુલેશન સે ભી જ્યાદા હૈ. અભી જબ મેં આપસે બાત કર રહા હું તો ભારત મેં ચંદ્રયાન 3 કી ચંદ્રયાન 3 કી લોન્ચિંગ કે લીએ રિવર્સ કાઉન્ટિંગ કી ગુંજ સુનાઈ દે રહી હૈ. कुछ ही घंटों बाद भारत के श्रीहरिकोटा से ये ऐतिहासिक लॉन्च होने जा रहा है. पिछली बार जब मैं फ्रांस आया था तब तय हुआ था कि फ्रांस में पढ़ने वाले भारतीय स्टूडेंट्स को 2 साल का पोस्ट स्टडी वर्क वीजा दिया जाएगा. अब ये भी निर्णय लिया गया है कि फ्रांस में मास्टर्स करने वाले भारतीयों को 5 साल का लॉन्ग टर्म पोस्ट स्टडी वीजा दिया जाएगा. વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની ધરતી પર ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન એક પ્રસંગ યાદ કર્યો. તેનું સીધું કનેક્શન અમદાવાદ સાથે છે. જી હા,
पेरिस में पीएम मोदी एक प्रसंग याद कर्यो ते 42 वर्ष जूनो प्रसंग छे। तेमणे फ्रांस साथे पोताना 42 वर्ष जूनो अतूट नातो याद करीने कह्युं के तेओ वर्ष 1981 मां अमदावाद मां आवेला फ्रांस ना सांस्कृतिक केन्द्र ना सभ्य बन्या हता। जी हां, आज थी 42 वर्ष पहला नरेन्द्र मोदी 125 रूपया भरी ने फ्रांस ना सांस्कृतिक केन्द्र ना सभ्य बन्या हता। नरेन्द्र मोदी नुं 42 वर्ष जूनु ए मेम्बरशिप कार्ड जी 24 कलाक पासे छे। जरा आप पण जुओ जी 24 कलाक पर आ एक्सक्लूसिव मेम्बरशिप कार्ड जे नरेन्द्र मोदी आज थी 42 वर्ष पहला 125 रूपया भरी ने लीधु हतु। प्रधानमंत्री मोदी 1981 मा अमदावाद ना कवि नंदलाल मार्ग पर आवेला अलायंस फ्रांस ना सभ्य बन्या हता। अने ए वखते पीएम मोदी भाजपमां जोड़ाया नहोता, परंतु राष्ट्रीय स्वयंसेवक संघ में सक्रिय हता अने गुजरात में आरएसएस की कामगिरी तेओ संभाळता हता। प्रधानमंत्री फ्रांसना प्रवासे छे त्यारे तेमणे भारतीय समुदाय समक्ष संबोधन दरमियान आ प्रसंग याद कर्यो हतो। साथियों, मेरा खुद का व्यक्तिगत रूप से फ्रांस के प्रति लगाव बहुत पुराना रहा है और मैं उसे कभी भूल नहीं सकता। करीब करीब 40 साल पहले गुजरात में अहमदाबाद में फ्रांस के एक कल्चरल सेंटर अलायंस फ्रांस की शुरुआत हुई थी और भारत में फ्रांस के उस कल्चरल सेंटर का पहला मेंबर आज आपसे बात कर रहा है। और मजा इस बात की है कि कुछ साल पहले फ्रांस सरकार ने पुराने रिकॉर्ड में से मेरा वहां का आई कार्ड वो निकालकर उसका जेरोक्स मुझे दिया था और वो उपहार मेरे लिए आज भी अनमोल है। समाचार तरफ आगे बढ़िए ते पहला रुकाईशु एक ब्रेक माटे।